પંચમહાલ જિલ્લાના જિલ્લા શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા સાદડા અને કાટકોઈ ગામના જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટોનું વિતરણ કરવામાં આવ્યું. હાલ સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના મહામારી ચાલુ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિના હોદ્દેદારો સરન પડિયા અને ચેતન વારન દ્વારા અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી જે રોજિંદા મજૂરી મેળવીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો જે અત્યારે કોરોના મહામારી વચ્ચે મજૂરી મેળવી શકતા નથી તેવા લોકોની જીવની જરૂરિયાત વપરાતી વસ્તુ વિતરણ કરવામાં આવ્યું જેમાં કીટની અંદર 2 કિલો ચોખા 3 કિલો ઘઉંનો લોટ 1 કિલો તેલ મરચું 100 ગ્રામ 1 કિલો મીઠું 500 ગ્રામ મગ 500 ગ્રામ તુવર દાળ 100 ગ્રામ ચા 1 કિલો મોરસને વિતરણ કરવામાં આવ્યું જ્યારે શિક્ષણ સમિતિ દ્વારા કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ચાલુ છે ત્યારે પંચમહાલ જિલ્લામાં 2200 પરિવારને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જ્યારે કોરોના મહામારી વચ્ચે શિક્ષણ સમિતિ દ્વારા ગરીબ લોકોને જીવન જરૂરિયાત વસ્તુનું વિતરણ કરી પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિ ગરીબ લોકોને મદદ કરીને માનવતા દાખવી છે જ્યારે શરદ પંડ્યા દ્વારા ઘરમાં રહો સુરક્ષિત રહો તેવી અપીલ કરવામાં આવી છે. કિરણ ગોહિલ, જેડેસ્ટી, પંચમહાલ. પ્રાથમિક શિક્ષક મહાસંઘ પંચમહાલ તરફથી આજરોજ જાંબુગાળા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર જ્યાં ખાસ જરૂર છે એવા અમુક ગામો પસંદ કરી લોકલ જે કાર્યકર્તાઓ હતા શિક્ષક મિત્રો જે તે ગામના હતા એ લોકો સાથે સંપર્ક કરીને જરૂરિયાતમંદ જે વ્યક્તિઓ હતા એ લોકો માટે રેશન કીટ પહોંચાડવાની આજે કાર્યક્રમ કરવાનો આવ્યો. અત્યાર સુધીમાં લગભગ પંચમહાલ જિલ્લામાં 2200 ઉપરાંત કીટ આપણે તૈયાર કરી છે અને જરૂરિયાતમંદ જે તે ગામના શિક્ષકનો સંપર્ક કરી જે તેના લોકલ કાર્યકર્તાઓ જે છે આજે મહેનભાઈ દેસાઈ પણ અમારા જમ્મુ જિલ્લામાં અમારી સાથે હતા અને આ લોકોને સંપર્ક કરી અને જ્યાં જરૂરિયાત છે એ લોકો સાથે રહી અને જિલ્લા મહામંત્રી ચેતનભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપણા ધર્મેશભાઈ એમના જિલ્લા તાલુકાના પ્રમુખ આપણા રાકેશભાઈ પટેલ એ બધા સાથે રહી અને વિતરણ કરી પંચમહાલ જિલ્લામાં ત્યાં સુધી 2200 ઉપરાંત